નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગઈકાલે માર્કેટનો કેવો કારોબાર રહ્યો, સાથે જ આજે માર્કેટ માટે શું ખાસ છે, શું ખાસ બાબતો ધ્યાન રાખવા જેવી છે, કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર ખાસ ધ્યાન આજે રોકાણકારોનું રહેવાનું છે, એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે જ આપનો પણ કોઈ સવાલ તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર ફોન કરો અને આપના જે સવાલ એમના અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર સર. સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો શેર માર્કેટની ગઈકાલના કારોબાર વિશે વાત કરીએ, ગઈકાલે શું કારોબાર રહ્યું છે અને સાથે આજે આપણે વાત કરીએ તો કેવો કારોબાર રહી શકે છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ખાસ કયા સમાચાર કે તે ધ્યાને રાખવા જેવા છે. માર્કેટ આપણે વાત કરી કે ગઈકાલે આપણે આ ટેકનિકલ ખામીના કારણે શો ના કરી શક્યા, પરમ દિવસે અગેન ફેક એન્ડ ઓફ ધ ડે આપણને ક્યાંક એક સિગ્નલ મળી ગયો કે ભાઈ કે માર્કેટમાં થોડું બાઉન્સ બેક દેખાઈ રહ્યું છે, માર્કેટ એટલે થોડીક સ્ટ્રેન્થ છે, શોર્ટ સેલિંગ ઇઝ નોટ એડવાઇઝેબલ. આ વાત હતી આપણે 6 તારીખ અને 7 તારીખે આપણે જોયું માર્કેટ ગેપ અપ ઓપનિંગ થતા જોવા મળ્યું. 22,053 નો હાઈ કર્યો, પણ 22,036 ઉપર જે લેવલ છે એ ખાસ આજના તારીખમાં ધ્યાન રાખવાનું છે. તો 22,036 ઉપર ગઈકાલે માર્કેટ જે શરૂઆતમાં ઓપન થઈને ગયો છે, પછી ગયો છે, પછી ધેન સ્ટાર્ટેડ ગિવિંગ અ પ્રોફિટ. ગઈકાલમાં સપોર્ટ વોઝ એટ 21,850 અને માર્કેટ ક્યાંક એક્ઝેક્ટલી 21,860 નો લો કરીને પછી ત્યાં ડોજી કેન્ડલ બનાવીને એન્ડ ધેન અગેન ઇટ સ્ટાર્ટેડ મૂવિંગ અપ. તો કહેવાનો ભાવાર્થ એ છે કે ક્યાંક થોડીક શોર્ટ કવરિંગ આપણને જોવા મળી રહી છે અને માર્કેટ ગ્રેજ્યુઅલી આપણને ઉપર આવતો દેખાય છે. મે બી કદાચ માર્કેટ હવે અહીંયાથી આરબીઆઈની પોલિસી પર છે, વોટ એવર રીઝન, ગમે તે રીઝનના કારણે મે બી માર્કેટ એક રાઈઝ આપી શકે છે. મેં પાસ્ટમાં એટલે આફ્ટર 5th એટલે 5 તારીખની જે ડેટ હતી આપણી, એ ડેટ પછી એ જ દિવસે મેં વાત કરી હતી કે નેક્સ્ટ અવેલેબલ ડેટ ગેન થિયરી પ્રમાણે 14 તારીખની આસપાસ બેસે છે. હવે એક્ઝેક્ટ ડેટ તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે, બટ 14 તારીખની આસપાસ એટલે મે બી કદાચ 13 તારીખ થાય, મે બી 15 તારીખ થાય, 12 તારીખ થાય, 16 તારીખ થાય, એટલે ક્યાંય બી તમને એક ડિરેક્શન ટાઈપ કેન્ડલ જોવા મળે વિથ વોલ્યુમ, તો સમજી લેવાનું કે એક કેનની ડેટ છે, એની આ ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. જો તેજી દેખાય તો તેજી, મંદી દેખાય તો મંદી. કહેવાનો મતલબ એ છે કે દર્શક મિત્રને 14 તારીખની આસપાસ દે હેવ ટુ બી કોશિયસ, રાઈટ? જેમ 5 તારીખની આસપાસ મેં કીધું હતું કે કોશિયસ રહેજો, એ રીતે 14 તારીખની આસપાસ પણ કોશિયસ રહેવાની જગ્યા જરૂર છે. નો ડાઉટ સ્ટોક માર્કેટમાં તમે આવો છો તો કોશિયસ અપ્રોચ સાથે જ આવવું પડે, પણ અહીંયા એક એક્સ્ટ્રા કોશિયસની જરૂર છે. હાલના તબક્કે એવરીથિંગ લુક્સ ગુડ. યેસ્ટરડેના ગઈકાલનો ચાર્ટ જોઈને એમ લાગે છે કે ના કે બધી વસ્તુ બરાબર છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ ગઈકાલે મને એક બાઉન્સ દેખાઈ રહ્યો છે, મીન્સ એક ઘટાડા બાદ 5 દિવસના કહીએ કે ભાઈ એક કરેક્શન બાદ, પ્રોફિટ બુકિંગ બાદ જે ઇન્સ્ટ્રુમેન્ટે ગઈકાલે બાઉન્સ કર્યો છે, તો દેટ ઇઝ ગ્રાસિમ. ગ્રાસિમમાં આપ 6 તારીખે જોશો તો 2061નો લો કર્યો છે અને ગઈકાલે 2063નો લો કરીને ત્યાં વોલ્યુમ સાથે આપણને ખરીદી જોવા મળી છે. તો ગ્રાસિમ શુડ બી ઓન યોર વોચ લિસ્ટ. એઝ સચ ગ્રાસિમ જે છે એ આ ક્વાર્ટરના ઇન્સ્ટ્રુમેન્ટમાં, મેં જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરી છે એમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી છે, એટલે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ઓલરેડી ગિવન યુ 1 બ્રેકઆઉટ સિગ્નલ. ધ અધર થિંગ ઇઝ કે હવે એને મુમેન્ટમાં આપણને જે મોમેન્ટમ આપણને જે જોઈએ છે એ મોમેન્ટમમાં બી ગઈકાલે આપણને આપ્યું છે. તો હવે આઈ વુડ સે કે ગ્રાસિમ જેમના પાસે હોય એ હોલ્ડ કરી રાખે વિથ અ સ્ટોપ લોસ. નજીકનો સ્ટોપ લોસ છે 2060, દૂરનો સ્ટોપ લોસ છે 2035 ઓન ધ ડેલી ક્લોઝિંગ બેસિસ. તો આ લેવલ ધ્યાનમાં રાખીને યુ કેન હોલ્ડ ઇટ. બટ એક ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન એ પણ છે કે હાલના તબક્કે જે બી અમે
તમને બાયના ઇન્સ્ટ્રુમેન્ટ આપી રહ્યા છે. નોડલ માર્કેટમાં મંદી થતી નથી, માર્કેટ તેજી તરફ જ છે, માર્કેટ એક બુલ ટ્રેન્ડમાં છે, બુલ ટેરિટરીમાં છે, બધું બુલ બુલમાં છે, રાઈટ? એન્ડ એવરીથિંગ ઇઝ ગોઈંગ ફાઇન. પણ ગઈકાલના ડેટામાં તમે જોશો તો ક્યાં એક વસ્તુ બી થઈ છે કે જે બેરને ફેવર કરે છે? એફઆઈઆઈ સેલમાં છે ગઈકાલ. તો યુ હેવ ટુ બી કોશિયસ. અહીંયા અમે આપણે જે આપીએ છીએ ખરીદવા માટે નથી કહેતા, તમને એમ કહીએ છીએ કે તમે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખો. અને કઈ બાજુ ધ્યાનમાં રાખો? તો ગ્રાસિમ એ બુલના ધ્યાનમાં છે, મંદીના મૂળમાં નથી. તો આપને આ ચેક કરવાનું છે કે ગ્રાસિમ તમને કઈ રીતના આપે છે. હા, મને હાલના તબક્કે ચાર્ટમાં ચાર્ટિકલી ઇટ ઇઝ ગિવન અ સપોર્ટ ઓફ 2061 એન્ડ 2035. ક્વાઇટ પોસિબલ ઇફ એવરીથિંગ ગોઝ રાઇટ, તો ધીસ કેન ગીવ યુ અ વેરી વેરી ગુડ રિટર્ન. એવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે હાલના તબક્કે પોઝિટિવ છે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે પોઝિટિવ થઈને ફરી પાછળ નેગેટિવ થયા છે, મીન્સ ત્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઘણા બધા છે. એક ટાટા સ્ટીલની વાત કરું, ટાટા સ્ટીલની આપણે બહુ પહેલા ચર્ચા કરી હતી, આઈ થિંક વેન ધ શેર વોઝ 133 અરાઉન્ડ ત્યારે ચર્ચા કરી હતી. એના પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ ઘટીને 114 સમથિંગ એ પણ આપણને લેવલ જોવા મળ્યો. હા, 114 રૂપિયા ને 60 પૈસા સુધી ગયો હતો. અને ત્યાં ફરી આપણે કીધું હતું કે યસ, ધીસ ઇઝ ધ ટાઈમ, જયારે 170 ના આસપાસ ચાલતો હતો, કે યસ હવે આ ટાઈમ છે કે આને તમે ખરીદી કરો. એન્ડ અગેન એટ ધેટ ટાઈમ 121.85 વોઝ અ બ્રેકઆઉટ લેવલ. એ 121.85 ના પછી જે એને બાઉન્સ આપ્યું છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 114, એ 147.40 સુધી આવી ગયો છે. અહીંયા માય લેવલ ઇઝ 154.20. આ લેવલ ખાસ ધ્યાન રાખજો, 154 રૂપિયા ને 20 પૈસા. 154 રૂપિયા ને 20 પૈસા ઉપર પછી મને કન્ટિન્યુઅસ ટ્રેડ દેખાય લાંબા સમય માટે, મને એક બે દિવસ માટે નહીં, તો મને ક્યાંક આના અંદર તેજી દેખાશે. નહીંતર 154 રૂપિયા ને 20 પૈસાના રેઝિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. તો આપ જે ટ્રેડર્સ છે જેમના પાસે ટાટા સ્ટીલ છે, તો 154 રૂપિયાની આસપાસ રેન્જ જેટલું નજીક આવે ત્યાં તમારે એક હેજિંગ કરવાની જરૂર રહેશે. ઇફ યુ ડોન્ટ હેજ ઇટ, ઇફ યુ ડોન્ટ બુક પ્રોફિટ, હેજ ઇટ. તો આ એક થોડુંક એડવાઇસ મારે આપવાની હતી બધાને, આપણા દર્શક મિત્રોને, કે ટાટા સ્ટીલમાં બી કોશિયસ. નો ડાઉટ, હાલના તબક્કે તો તમને જગ્યા દેખાય છે, 144 રૂપિયાનો બંધ છે, એટલે હજી 10 રૂપિયા છે ઉપરમાં. તો બટ યસ, હવે ડેસ્ટિનેશન ઇઝ કમિંગ, ધ ટાર્ગેટ જે છે એ આવી રહ્યો છે. તો જ્યારે જ્યારે ટાર્ગેટના નજીક આવે ત્યારે એટલીસ્ટ આપણે એલર્ટ થઈ જઈએ. જણાવ્યા અત્યારે કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ તેમના માટે રહેવાના છે, દર્શક મિત્રો માટે ખાસ જે અત્યારે જણાવ્યા છે. હરીશભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ તો આજે આરબીઆઈ દ્વારા મોનેટરી પોલિસી પણ રજૂ થવાની છે 10 વાગ્યા આસપાસ, તો તેને લઈને શું આવી શકે છે? જો હાલના તબક્કે તો જે રીતના વાતાવરણ બન્યું છે તો એમાં તો આઈ ડોન્ટ થિંક સો કંઈક નેગેટિવ કંઈક આવે, સ્ટોક માર્કેટને નેગેટિવ ઇમ્પેક્ટ કરે એવું કંઈક આવે. બટ જે વસ્તુ મને ચિંતા કરી રહી છે ધેટ ઇઝ ઇન્ફ્લેશન, કે ઇન્ફ્લેશન એવો કંઈક ઘટ્યું નથી. આરબીઆઈ કઈ રીતના શું કરશે કેસે, અને બેંકની લિક્વિડિટી ક્રંચ, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. લેટ સી વોટ આરબીઆઈ સેઝ, કે ભાઈ બેંકોની લિક્વિડિટી ક્રંચ કઈ પરિસ્થિતિમાં છે, ક્યાં છે. તો લેટ ઇટ કમ. બાકી ઇન્ટરેસ્ટ રેટ પોઈન્ટ ઓફ વ્યૂ થી તો આઈ ડોન્ટ થિંક સો દે વુડ બી હાઈક ઓર એની ડાઉનફોલ, કે ભાઈ કઈ રેટ કટ આવશે, આઈ ડોન્ટ થિંક સો. સ્ટેટસ કવો રહેશે, બટ સ્પીચ શું આપે છે ધેટ નોબડી નોઝ. તો લેટ્સ વેઇટ ફોર ધ સ્પીચ. ચોક્કસથી જોવાલાયક રહેવાનું છે, પરંતુ જે દરો છે તેમાં કોઈ પણ કટોતીના કોઈ પણ એવા સમાચાર નથી આવી રહ્યા, તેવી કોઈ આશા પણ નથી આવી રહી. એ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ દર્શક મિત્રો, તો સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ ભાઈ, તે છે એપોલો હોસ્પિટલ્સ. સી, એપોલો હોસ્પિટલ અગેન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણા વોચલિસ્ટમાં છે, જેની કદાચ મેં ચર્ચા કરી છે નથી કરે, મને અત્યારે યાદ નથી, બટ એપોલો હોસ્પિટલ ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ ઓન ધ વોચલિસ્ટ.
in the current watch list, right, Amara? So of course it should be in your watch list also. Vastu strong dekhay che gaya mahina sudhi to okay, it has given a good return. Ave ana andar if it trades above 6290, pachi ana andar kik momentum apane jova male. Otherwise, be cautious. પ્રકાર વાત કરી એપોલો હોસ્પિટલ્સ ની, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તો છે નેસ્લે ઇન્ડિયા. નેસ્લે ઇન્ડિયા આપણા વોચ લિસ્ટ માં આ ક્વાર્ટર માટે નથી. ઇટ ઇઝ ઓલરેડી ઇન ધ બાઉન્સ. એને ઓલરેડી એક મોમેન્ટમ આપી દીધું છે, રન આપી દીધું છે. તો હાલના તબક્કે it has a support of 2446 એટલે 2440 નો સપોર્ટ આપણે ગણી શકીએ છે. એ સપોર્ટ ને ધ્યાનમાં રાખીને આપ આને હોલ્ડ કરી રાખો. ઉપરમાં 2530 અને 2560 પાસે 2440 નો સપોર્ટ પર જે પ્રકારે હોલ્ડ કરી શકાય છે અને ઉપરમાં 2530 અને 2560 જે અગત્યના લેવલ્સ નેસ્લે ઇન્ડિયા માટે. આગળ વાત કરીએ સિપ્લા. સિપ્લા પોઝિટિવ મૂવમાં છે, કરન્ટલી સારું રન આપી રહ્યો છે. અગેન અ પોઝિટિવ મૂવ. ઇફ યુ વોન્ટ, ઇફ યુ આર હોલ્ડિંગ ઇટ, હોલ્ડ ઇટ વિથ અ સપોર્ટ ઓફ 1410 ના સપોર્ટથી આને હોલ્ડ કરી રાખો. ઇટ લુક્સ પોઝિટિવ. અને દૂરનો જે સપોર્ટ છે દેટ ઇઝ 1314. જે સપોર્ટથી હોલ્ડ કરવાનું છે 1410 જે અગત્યનું લેવલ પોઝિટિવ છે અને સાથે જ દૂરમાં જે સપોર્ટ છે 1314 જે જણાવ્યું છે સિપ્લા માટે આપણે વાત કરીએ. આગળ વાત કરીએ લ્યુપિન. લ્યુપિન અગેન પોઝિટિવ છે. યુ કેન હોલ્ડ ઇટ વિથ અ નિયર બાય સપોર્ટ ઓફ 1560 અને ડિસ્ટન્ટ સપોર્ટ ઓફ 1379. 1379 પણ અગત્યનો જે સપોર્ટ લેવલ છે લ્યુપિન માટે આપણે વાત કરી 1379. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પાવર ગ્રીડ. પાવર ગ્રીડ માં તો પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે, તો થોડુંક નેગેટિવ આ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાઈ રહ્યો છે કેમ કે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને 290 રૂપિયા કે 300 રૂપિયા ઉપર ટ્રેડ કરશે તો જ મે બી કોઈ પોસિબલ નેક્સ્ટ રેલી જોવા મળશે. સપોર્ટ આપણને 250 ની આસપાસ ઓલમોસ્ટ દેખાઈ રહ્યો છે. તો લેટ્સ સી, આ 250 ની આસપાસ આવીને પછી કઈ રીતના આ ટ્રેડ કરે છે, સપોર્ટ લે છે કે પછી એ સપોર્ટ બી તોડી રહ્યો છે, લેટ્સ સી. તો એક 250 ની આસપાસ આને આપણે ફરી રિફર કરીશું. નેગેટિવ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે પાવર ગ્રીડ અને 250ની આસપાસ જે સપોર્ટ લેવલ જણાવ્યું છે તે ફરી વખત જો ત્યાં આવે છે તો રિફર કરી શકાય છે. આગળ વાત કરીએ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે, નો ડાઉટ પોઝિટિવ ટેરિટરીમાં છે એટલે પ્રોફિટ બુકિંગ કહું છું. અહીંયા સપોર્ટ મને 167 નો દેખાય છે, 167-168 અને થોડુંક હજી દૂર જવું તો 160 નોટ દૂર એટલે 166 નો આપણે ગણી લો ચલો. તો 166-165 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે પોઝિશનલ. ટેલ ઇટ ટ્રેડ્સ અબાઉટ ઇટ લુક્સ ગુડ, બટ પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું છે છેલ્લા બે દિવસથી. તો જસ્ટ વેઇટ એન્ડ વોચ, ઇન્ટરડે સ્ટ્રેટેજી ફોલો કરજો. સપોર્ટ લેવલ જે 166-165 આસપાસ જે અશોક લેલેટી આપણે વાત કરી. આગળ વાત કરીએ આઈસર મોટર. આઈશર મોટર અગેન પોઝિટિવ છે, પોઝિટિવ ટેરિટરીમાં છે. 3560 નો સપોર્ટ ધ્યાનમાં રાખીને તમે આને હોલ્ડ રાખી શકો છો. 3560 પર હોલ્ડ રાખી શકાય છે આઈશર મોટર ની વાત કરીએ. આગળ વાત કરીએ HCL ટેક. HCL ટેક રેઝિસ્ટન્સ ના નજીક છે. રેઝિસ્ટન્સ છે 1628-1630, એના નજીક જ આ ટ્રેડ કરી રહ્યો છે. વન્સ ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉટ ધીસ લેવલ 1630,
પછી આના અંદર આગળની મુવમેન્ટ આપણને જોવા મળે છે વિથ ધ સપોર્ટ ઓફ સે 1536. તો 1628 1630 જેની ઉપર જો ટ્રેડ કરશે તો ક્યાંક ને ક્યાંક અપ મૂવ જોવા મળશે. એચસીએલ ટેકની વાત કરી, આગળ વાત કરીએ ડોક્ટર રેડ્ડી. ડોક્ટર રેડ્ડી અગેન પોઝિટિવ, ગઈકાલે એક થોડીક હેંગિંગ મેન ટાઈપની કેન્ડલ જોવા મળી છે. હવે 6190 ઉપર ટ્રેડ કરશે તો શક્યતા દેખાય છે કદાચ પોઝિટિવ થશે વિથ સપોર્ટ ઓફ 6130. બટ ઇન કેસ આ 6130 બ્રેક થાય છે તો આના અંદર બી આપણને 6200 ને સ્ટોપ લોસમાં ધ્યાન રાખીને પ્રોફિટ બુકિંગ આમાં જોવા મળી શકે છે. ઝીરો જે અગત્યનું લેવલ છે ડૉક્ટર રેડ્ડી માટે. આગળ વાત કરીએ, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી હરેશભાઈ, જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર છે, રિલેટિવ્સ છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કારણ કે મારા ફેમિલી મેમ્બર બી અંદર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને પણ પૂરતું માર્ગદર્શન આપવા બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.